દરેક પાર્ટ વિશે હવે આપણે સમજૂતી મેળવીએ. સૌ પ્રથમ પાર્ટ છે કામગીરીમાંથી પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ. કામગીરીમાંથી પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ એટલે શું? ધંધાકીય એકમ દ્વારા મૂળભૂત દ્રષ્ટિએ વિચારીએ તો ધંધાકીય પ્રવૃત્તિ જે વેચાણ ખરીદી દ્વારા એટલે કે ધંધાની રોજબરોજની પ્રવૃત્તિ દ્વારા થતી પ્રવૃત્તિ એટલે ધંધાકીય પ્રવૃત્તિ કહી શકાય, જેને કામગીરી પણ કહી શકાય છે. આ ધંધાકીય કામગીરી સાથે સંબંધિત વિગતો જો આપણે વિચારીએ તો સૌ પ્રથમ ધંધાકીય કામગીરીમાં ખરીદી વેચાણ ત્યાર પછી ખર્ચા આવકો એ દરેક દ્રષ્ટિકોણના વિચાર ધ્યાનમાં રાખીને જે પત્રક તૈયાર થાય છે તે છે નાણાકીય પત્રકમાં નફા નુકસાન ખાતું. એ નફા નુકસાન ખાતાને જો આપણે ધ્યાનમાં લઈએ તો નફા નુકસાન ખાતામાં સર્વેયા મુજબ અહીંયા આપણે અનામતો અને વધારો, અનામત અને વધારાની અંદર અલગ અલગ અનામતો તેમજ નફા નુકસાન ખાતાની બાકી, નફા નુકસાન ખાતાની બાકી એટલે અહીંયા નફા નુકસાન ખાતાની બે સમયની બાકી, આખરની બાકી અને શરૂઆતની બાકીનો તફાવત જેને આપણે સામાન્ય ભાષામાં નફો કહીએ છીએ. તો આ નફાની પ્રાપ્તિ કઈ રીતે થઈ છે એ સૌ પ્રથમ આપણે વિચારવું પડે. નફાની પ્રાપ્તિ ધંધાની પ્રવૃત્તિ દ્વારા થવી જોઈએ, એટલે કે ધંધાની કામગીરીમાંથી આ રકમ પ્રાપ્ત થવી જોઈએ. જો ધંધાકીય કામગીરી સિવાય અન્ય રીતે રકમ પ્રાપ્ત થઈ હોય તો એ રકમ ધંધાની કામગીરીમાંથી મળેલી નથી, ધંધાની કામગીરીમાંથી મળેલી નથી, જેથી કરીને એને ધંધાકીય બાબત સાથે સાંકળી શકાય નહીં. તો એ માટે કઈ એવી બાબત છે કે જે ધંધાકીય કામગીરી સાથે સંબંધિત ન હોય તેમ છતાં પણ નફા નુકસાન ખાતામાં દર્શાવવામાં આવતી હોય? તો આવી બાબતોના દૃષ્ટિકોણથી આપણે વિચારીએ તો સૌથી પહેલાં અહીંયા કેટલીક વિગતો હું તમારા ધ્યાનમાં દોરી દઉં છું. જેમ કે ઘસારો, તો કે ઘસારો એ બિનરોકડ વિગત છે. ઘસારો એ બિનરોકડ વિગત છે, રોકડમાં ચૂકવાતી રકમ નથી. તેમ છતાં એ રકમ નફા નુકસાન ખાતામાં આપણે ઉધાર બાજુ દર્શાવીએ છીએ. હવે જો એ રકમ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ દર્શાવીએ જેના પરિણામે નફો ઘટે છે, ખરેખર એ રકમ ચૂકવેલી હોતી નથી. જો એ રકમ ચૂકવેલી ન હોય તો તેને કારણે રોકડ પર કોઈ પણ પ્રકારની અસર થાય નહીં, માટે એ રકમ નફામાં ફરીથી ઉમેરવી પડે. એ જ રીતે માંડી વાળેલ પ્રાથમિક ખર્ચ, જે રકમ આપણે અવાસ્તવિક મિલકત તરીકે સરવૈયામાં દર્શાવેલી હોય છે, રાઈટ, સરવૈયામાં દર્શાવેલી અવાસ્તવિક મિલકતને આપણે અહીંયા દર વર્ષે અમુક ભાગમાં માંડી વાળીએ છીએ, જે પણ રોકડમાં ચૂકવાતી નથી. જે રકમ રોકડમાં ન ચૂકવાય અને આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ દર્શાવીએ, એટલે કે ખર્ચ તરીકે દર્શાવેલી હોય, એ રકમને કારણે નફો ખરેખર ઘટેલ હોય છે પણ રોકડ ઉપર કોઈ અસર થતી નથી, માટે માંડી વાળેલ પ્રાથમિક ખર્ચ પણ નફામાં ફરીથી ઉમેરવું પડે છે. એ જ રીતે યંત્ર વેચાણનું નુકસાન કે મિલકત વેચાણનું નુકસાન, મિલકત વેચાણના નુકસાનને જો આપણે વિચારીએ તો થોડાક સંદર્ભથી આપણે વિચારીએ. માની લો કોઈ એક કંપની છે કે જેની મિલકતની ચોપડે કિંમત, હું ફરીથી શબ્દ બોલું છું, મિલકતની ચોપડે કિંમત નહીં કે મૂળ કિંમત, મિલકતની ચોપડે કિંમત માની લો કે 50,000 રૂપિયા છે. કોઈ એક મિલકતની ચોપડે કિંમત 50,000 રૂપિયા છે. આ 50,000 રૂપિયાની મિલકત જો 40,000 રૂપિયામાં વેચવામાં આવે, આ 50,000ની મિલકત જો 40,000 રૂપિયામાં વેચવામાં આવે તો 10,000 રૂપિયાની નુકસાની થાય. 50,000 રૂપિયા મિલકતની કિંમત છે. કઈ કિંમત છે મિત્રો? ચોપડે કિંમત છે. હું ફરીથી કહું છું, મૂળ કિંમત નહીં. મિલકતની ચોપડે કિંમતમાંથી મિલકતની વેચાણ કિંમત બાદ કરું છું, જે વેચાણ કિંમત એની ચોપડે કિંમત કરતાં ઓછી છે, જેને કારણે કંપનીને 10,000નું નુકસાન થાય છે. હવે
આ 10,000 રૂપિયાનું નુકસાન આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ દર્શાવેલું હોય છે. નફા નુકસાન ખાતામાં જે આપણે ઉધાર બાજુ દર્શાવેલું હોય છે મિલકત વેચાણનું નુકસાન. તો મિલકત વેચાણનું નુકસાન ખરેખર આપણને મળેલી રકમ કેટલી છે? 40,000 રૂપિયા મળેલી રકમ 40,000 છે, જે આપણા માટે એક રોકડની પ્રાપ્તિ ગણાય છે. પણ 10,000 રૂપિયા જે નુકસાન છે, જે આપણને રોકડમાં કોઈ પણ રીતે આપણે સહન કરેલ નથી, એ બિન રોકડ છે, જે આપણે નફા નુકસાન ખાતે ઉધારેલ છે, ખર્ચ તરીકે રોકડમાં ચૂકવેલ નથી, જે ફરીથી આપણે નફામાં ઉમેરવું પડે. આ જ રીતે કોઈ પણ રકમ જે આપણે અનામત ખાતે લઈ જવાતી હોય છે, સામાન્ય અનામત ખાતે, ડિબેન્ચર પરત નિધિ ખાતે કે કોઈ પણ અનામત ખાતે લઈ જવાની રકમ જે આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવીએ છીએ અથવા નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ દર્શાવીએ છીએ, આ વિગત ખરેખર રોકડમાં ચૂકવાતી નથી, માટે રોકડ ઘટે નહીં, માટે નફામાં ફરીથી ઉમેરવું પડે. એ જ રીતે ડિવિડન્ડની જોગવાઈ, હું ફરીથી કહું છું, ડિવિડન્ડ ચૂકવેલ નહીં, ડિવિડન્ડની જોગવાઈ. કંપની ધારાની જોગવાઈ મુજબ કોઈ પણ કંપનીએ ડિવિડન્ડ ચૂકવતા પહેલાં ડિવિડન્ડની જોગવાઈ કરવી ફરજિયાત છે. અને ડિવિડન્ડની જોગવાઈ એટલે ડિવિડન્ડની ચૂકવણી નહીં, ડિવિડન્ડની ચૂકવણી નહીં, માટે એ ડિવિડન્ડની જોગવાઈ નફા નુકસાન ખાતામાં આપણે ઉધાર બાજુ દર્શાવેલી છે, રોકડમાં ચૂકવેલ નથી, માટે ઉમેરવું પડે. એ જ રીતે કરવેરાની જોગવાઈ, કરવેરા ચૂકવતા પહેલાં કરવેરાની જોગવાઈ રાખવી પડે છે, એટલે કરવેરાની ચૂકવવાની રકમ અલગ દર્શાવવી પડે છે. વચગાળાનો ડિવિડન્ડ જો કંપનીએ ચૂકવેલ હોય તો એ પણ અહીંયા દર્શાવવું પડે છે. તો આ જે દરેક વ્યવહારો જે છે, બિન રોકડ વ્યવહારો છે, અથવા એને બીજી રીતે આપણે કહી શકીએ તો એને ધંધાકીય બાબત સાથે કોઈ સંબંધ નથી, એવી દરેક બાબત આપણે નફામાં ફરીથી ઉમેરવી પડે છે. અને ઉમેર્યા બાદ જે સુધારેલો નફો હોય છે, સુધારેલો નફો શોધવો પડે છે. અને આ જ રીતે બીજી એક સંબંધિત બાબત છે, જે છે બિનધંધાકીય કે રોકડ વ્યવહારો. બરાબર, એ કઈ બાબત છે? બિનધંધાકીય કે રોકડ વ્યવહારોની આવક. જે રીતે મિત્રો મેં તમને સમજાવેલું છે મિલકત વેચાણનું નુકસાન, જો મિલકત વેચાણના નુકસાનની બદલે જો મિલકત વેચાણનો ફાયદો થાય તો, એટલે કે 50,000 રૂપિયાની કિંમતની મિલકત છે, એ જો 40,000ના બદલે 60,000 રૂપિયામાં વેચવામાં આવે તો એનો મતલબ એમ થશે કે 10,000 રૂપિયાનો ફાયદો થશે. તો જ્યાં 10,000 રૂપિયાનો ફાયદો થયો, એ 10,000 રૂપિયાનો ફાયદો નફા નુકસાન ખાતામાં આપણે જમા બાજુ દર્શાવીએ છીએ, જે ખરેખર રોકડમાં મળેલ નથી. કેમ? તો કે રોકડમાં મળેલી રકમ 60,000 રૂપિયા છે, જે આપણે રોકડ તરીકે દર્શાવી દીધેલ છે. જેમ કે મિલકત વેચીએ તો એ સંદર્ભમાં આપણે એની હિસાબી અસર કઈ રીતે આપીએ છીએ? મિલકત વેચતા માની લો કે રકમ ચેક દ્વારા મળે છે, તો રકમ ચેક દ્વારા મળે એટલે રોકડ ધંધામાં આવશે, એટલે રોકડ કે બેંક ખાતે આપણે રકમ ઉધાર બાજુ દર્શાવશું. અને એ રકમ રોકડ કે બેંક ખાતે ઉધાર, તે મિલકત ખાતે જમા આપણે 50,000 દર્શાવશું, અને મિલકત વેચાણના ફાયદા ખાતે જમા 10,000 દર્શાવશું. તો મિલકત વેચાણનો ફાયદો એ હિસાબી અસર છે. 60,000 રૂપિયા રોકડની હિસાબી અસર આપણે ઓલરેડી આપી દીધેલી છે, માટે અહીંયા જે રોકડની આવક જે છે એમાં મિલકત વેચાણનો ફાયદો આપણે અહીંયા દર્શાવેલો છે, જેને કારણે નફા નુકસાન ખાતાનો નફો વધે છે, જે વધારી શકાય નહીં. કેમ? તો કે રોકડની હિસાબી અસર એમાં આપેલી નથી, માટે એ રકમ બાદ કરવી પડે. તો આ જ રીતે જે કોઈ પણ બિનધંધાકીય કે બિન રોકડ આવકો છે, એ બિનધંધાકીય કે બિન રોકડ આવકોને બાદ કરવામાં આવે છે, અને બિનધંધાકીય કે બિન રોકડ ખર્ચને ઉમેરવામાં આવે છે, અને ત્યારબાદ જે નફો શોધવામાં આવે છે એને કહેવાય છે સુધારેલો નફો, જે ભંડોળ પ્રવાહ પત્રક તૈયાર કરતી વખતે આપણે સુધારેલા નફા નુકસાન ખાતા દ્વારા તૈયાર કરીએ છીએ. પરંતુ અહીંયા હિસાબી ધોરણ 3 જે ભારતીય ચાર્ટર એકાઉન્ટન્ટની સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલ છે, અને કંપની ધારા 1956ની જોગવાઈ મુજબ કોઈ પણ કંપનીએ આ હિસાબી ધોરણ મુજબ હિસાબો તૈયાર કરવા ફરજિયાત છે. તેથી હિસાબી ધોરણની જોગવાઈને ધ્યાનમાં રાખીને અહીંયા સુધારેલું નફા નુકસાન ખાતું બનાવી શકાતું જ નથી. એના બદલે અહીંયા કામગીરીમાંથી પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ, જેના અંડરમાં એટલે કે પેટા હેડિંગ તરીકે સુધારેલા નફા નુકસાન ખાતાની વિગતોના આધારે સુધારેલો નફો શોધવામાં આવે છે, રાઈટ. ત્યારબાદ કાર્યશીલ મૂડીમાં ફેરફાર.
કાર્યશીલ મૂડીમાં ફેરફાર. મિત્રો, આપણે કાર્યશીલ મૂડીના ફેરફાર દર્શાવતું પત્રક ભંડોળ પ્રવાહ પત્રક દ્વારા આપણે તૈયાર કરીએ છીએ. અહીંયા ભંડોળ પ્રવાહ પત્રક તૈયાર કરવાની જરૂરિયાત નથી. કેમ? તો ફરીથી કહું છું, હિસાબી ધોરણ 3 મુજબ હિસાબો રજૂ કરવા ફરજિયાત છે. માટે અહીં જે સુધારેલા નફા નુકસાન ખાતાની વિગતો જે ભંડોળ પ્રવાહ પત્રકમાં આપણે ધ્યાનમાં લઈએ છીએ તે અને કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતી વિગતો, બંને વિગતો કામગીરીની પ્રવૃત્તિમાંથી પ્રાપ્ત થતો રોકડ પ્રવાહના સંદર્ભમાં ધ્યાનમાં લેવું પડે છે. હવે કાર્યશીલ મૂડીના ફેરફારના સંદર્ભમાં વિચારીએ તો કાર્યશીલ મૂડી કોને કહી શકાય? કાર્યશીલ મૂડીની અંદર વિચારીએ તો મુખ્યત્વે બે બાબત છે, ચાલુ મિલકત અને ચાલુ જવાબદારી, એટલે કે ચાલુ દેવા. હવે જો ચાલુ મિલકતમાં વધારો થાય તો અહીં એ રકમ બાદ કરવાની થાય છે. કઈ રીતે હમણાં સમજાવું છું. માની લો કે ચાલુ મિલકતમાં વધારો, ચાલુ મિલકત સ્ટોક એક ચાલુ મિલકત છે, તો સ્ટોકના સંદર્ભમાં જો આપણે વિચારીએ તો સ્ટોકમાં વધારો થાય એટલે આપણે સ્ટોક ખરીદીએ છીએ. સ્ટોક ખરીદીએ છીએ એટલે કે સ્ટોકમાં આપણી રકમનું રોકાણ થાય છે, જેના કારણે આપણે રોકડની ચૂકવણી કરવી પડે છે. રોકડની ચૂકવણી કરીએ જેથી કરી રોકડ આપણી ઘટે, ઘટે એટલે આપણે બાદ કરવું પડે. રાઈટ, ફરીથી કહું, સ્ટોકમાં જો વધારો થાય તો સ્ટોકના વધારાના કારણે સ્ટોકમાં આપણે રકમ રોકવી પડે છે, એની રકમ ચૂકવવી પડે છે, અને રકમ ચૂકવતી વખતે એટલી રકમ રોકડ ઘટે છે, ઘટે છે માટે રોકડની રકમ બાદ કરવી પડે છે. એટલા માટે કાર્યશીલ મૂડીનો ફેરફારના પાર્ટમાં જ્યારે ચાલુ મિલકતનો વધારો થાય, જેમ કે સ્ટોકમાં વધારો થયો જેને કારણે રોકડ ઘટે છે, રોકડ ઘટે છે માટે આપણે બાદ કર્યું. હવે જો એક બાબત ક્લિયર થઈ જાય તો ચાલુ મિલકત અને ચાલુ જવાબદારીના સંદર્ભમાં દરેક બાબત ક્લિયર થઈ જશે. જેમ કે ચાલુ મિલકતમાં વધારો થાય તો આપણે બાદ કરીએ છીએ, જો ચાલુ મિલકતમાં ઘટાડો થાય તો આપણે ઉમેરવાનું. આ જ બાબતને હું તમને સમજાવું. માની લો કે સ્ટોક ઘટે છે, સ્ટોક ઘટે એટલે વેચાણ દ્વારા જ ઘટશે. કેમ? તો કે આપણી પાસે જે સ્ટોક છે આપણે આપણા ગ્રાહકોને વેચશું, જેને કારણે સ્ટોક ઘટશે. સ્ટોક ઘટશે એટલે એક બાબત એ બનશે, કાં રોકડ વધશે અથવા દેવાદાર વધશે. પણ દેવાદાર એ એક ચાલુ મિલકતમાંથી બીજી ચાલુ મિલકતમાં રૂપાંતરની બાબત છે, જેને આપણે અત્યારે સાઈડમાં રાખીએ. પણ ચાલુ મિલકતમાં ઘટાડો એટલે માની લો કે આપણે રોકડ વેચાણ કરેલ છે, જેને કારણે સ્ટોક ઘટે છે. સ્ટોક ઘટે છે એટલે રોકડ વધે છે, રોકડ વધે છે માટે રોકડમાં આપણે પ્લસ કરવું પડે. ઓકે, હવે એ જ બાબત આપણે ચાલુ જવાબદારીના સંદર્ભમાં વિચારી શકીએ. જેમ કે જો ચાલુ જવાબદારી ઘટે, મિલકત કરતાં ઉલટું, ચાલુ જવાબદારી ઘટે તો ઉમેરવું, અને ચાલુ જવાબદારી વધે તો બાદ કરવું. સમજાવી દઉં. માની લો કે લેણદાર, એટલે કે આપણે શાક પર ખરીદી કરેલ છે, શાક પર ખરીદી કરેલ છે જેની રકમ જો આપણે ચૂકવીએ, ચૂકવીએ એટલે લેણદાર ઘટે, લેણદાર ઘટે એટલે રકમ ચૂકવેલ છે, રકમ ચૂકવીએ છીએ એટલે એને કારણે શું થશે? ચાલુ જવાબદારી ઘટી. સેજ મારી લખવામાં ભૂલ થઈ છે. ચાલુ જવાબદારી ઘટે તો આપણે બાદ કરવું પડે, અને ચાલુ જવાબદારી વધે તો ઉમેરવું પડે. એટલે કે લેણદારો ઘટે તો જેને કારણે રોકડની રકમ પણ ઘટશે. કેમ? તો કે લેણદારને રકમ ચૂકવતા રોકડ ઘટે છે માટે આપણે બાદ કરવું પડે. એ જ રીતે ચાલુ જવાબદારી વધે, ચાલુ જવાબદારી વધે એટલે લેણદારો વધે, લેણદારો વધે એટલે એનો મતલબ થશે કે આપણે રકમ ખરીદી કરેલ છે, ખરીદી કરેલ છે માટે રકમ ઉમેરવાની થશે. ઓકે, હવે ચાલુ મિલકત અને ચાલુ જવાબદારીના સંદર્ભમાં આપણે કાર્યશીલ મૂડીના ફેરફારની વિગતો જોઈ. ત્યારબાદ જો રોકડ પ્રવાહ પત્રકને મુખ્યત્વે આપણે અહીંયા ચર્ચા કરેલ છે, 3 વિભાગમાં આપણે વિભાજિત કરેલ છે. નંબર 1 છે કામગીરીમાંથી પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ, નંબર 2 છે રોકાણ પ્રવૃત્તિમાંથી પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ, અને નંબર 3 છે નાણાકીય પ્રવૃત્તિમાંથી પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ. જો મિત્રો, કામગીરીમાંથી પ્રાપ્ત થતો રોકડ પ્રવાહના સંદર્ભમાં આપણે મુખ્યત્વે બે બાબતો જોઈ, નફા નુકસાન ખાતાના સંદર્ભની વિગતો,
અને કાર્યશીલ મૂડીના ફેરફારની વિગતો જે ભંડોળ પ્રવાહપત્રક તૈયાર કરતી વખતે બંને અલગ અલગ બાબતો આપણે તૈયાર કરતા હતા એટલે કે સુધારેલ નફાનું સંકાતું અને કાર્યશીલ મૂડીના ફેરફારનું પત્રક જે અહીંયા હિસાબી ધોરણ 3 મુજબ ફરજિયાતપણે એક જ ભાગમાં એટલે કે એક પત્રકના પહેલા વિભાગમાં દર્શાવવું પડે છે હવે આનો બીજો ભાગ જેને રોકાણ પ્રવૃત્તિમાંથી પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ કહેવામાં આવે છે રોકાણ પ્રવૃત્તિ એટલે શું ધંધાકીય સંદર્ભમાં જો આપણે વિચારીએ તો ધંધાકીય બાબતમાં રોકાણ શેમાં કરવામાં આવે છે બટ નેચરલ છે ધંધાકીય સંદર્ભમાં રોકાણ મિલકતમાં કરવામાં આવે છે એટલે કે કોઈ પણ કાયમી મિલકતો વસાવવામાં આવે છે અથવા અન્ય જગ્યાએ રોકાણ કરવામાં આવે છે તો આ બે સંદર્ભની અંદર ધંધાકીય પ્રવૃત્તિમાં રોકાણ થાય છે બરાબર તો હવે એ સંદર્ભમાં વિચારીએ માની લો કે કોઈ કંપની છે એને કોઈ કાયમી મિલકત વસાવેલી છે માની લો કાયમી મિલકતની અંદર વિચારીએ કે એને એક મકાન છે અથવા યંત્ર છે 5 લાખ રૂપિયાનું ખરીદેલ છે 5 લાખ રૂપિયાનું યંત્ર કે મકાન ખરીદતા રોકડ વધે કે ઘટે એક સિમ્પલ દ્રષ્ટિકોણથી આપણે વિચારવાનું છે મકાન કે યંત્ર જો આપણે ખરીદીએ તો જેના કારણે રોકડની રકમ ઘટે રોકડની રકમ ઘટે એ આપણા રોકાણને કારણે રોકડની રકમ ઘટે છે એટલે કે રોકાણ પ્રવૃત્તિમાંથી પ્રાપ્ત થતો રોકડ પ્રવાહના સંદર્ભમાં અહીંયા મકાન કે યંત્ર કે જે ખરીદતા આપણે રોકડની રકમ ઘટે છે એટલે કે મિલકત ખરીદવામાં આવે તો રોકડ શિલક ઘટે રોકડ શિલક ઘટે એટલે આપણે એ રકમ બાદ કરવાની રોકડ પ્રવાહપત્રકના સંદર્ભની અંદર એક બાબત ખાસ યાદ રાખજો મિત્રો અહીંયા આ પત્રક છે એ ઉમેરવું અને બાદ કરવાના સંદર્ભમાં જ તૈયાર કરવામાં આવે છે એટલે કે અહીંયા નફા નુકસાન ખાતાની વિગતની અંદર એક પછી એક વિગતો કઈ વિગત ઉમેરાય છે અને કઈ વિગત બાદ થઈ છે એ જ બાબતના સંદર્ભની અંદર આખું પત્રક તૈયાર થશે તો અહીંયા પ્રથમ પાર્ટ આપણે કામગીરીમાંથી પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ જોયો જેની અંદર પણ કઈ વિગત ઉમેરાય અને કઈ વિગત બાબત થાય એ આપણે જોઈ લીધું ત્યાર પછી નાણાકીય પ્રવૃત્તિમાંથી પ્રાપ્ત થતો રોકડ પ્રવાહના સંદર્ભની અંદર મિલકતના સંદર્ભમાં આપણે વિચારવાનું છે સર્વેના જો કન્સેપ્ટ આપણો ક્લિયર હશે તો સર્વેને આપણે અહીંયા વિભાજિત કરી દીધું છે એક જવાબદારીનો ભાગ બીજો મિલકતનો ભાગ અને ત્રીજો ભાગ છે ચાલુ મિલકત અને ચાલુ દેવા ચાલુ મિલકત અને ચાલુ દેવા આ ત્રીજો પાર્ટ છે અને જો નાણાકીય પત્રકના સંદર્ભમાં વિચારીએ તો સર્વૈયું ઉપરાંત નફા નુકસાન ખાતું અને નફા નુકસાન ખાતાની વિગત છે આપણે કામગીરીમાંથી પ્રાપ્ત થતા રોક